હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો, ખબર જ છે આજે બધા ઘરે જશો. પણ હું તમને એક મસ્ત મજાની વોટ્સઅપની જે નવી ટ્રીક આવી છે તેના વિશે હું તમને જણાવી દઉં. તો તેમાં ખૂબ જ અત્યંત અત્યારે મહત્વની જે ટ્રીક છે તે એક પેલી ટ્રીક તમને હું બતાવું કે તમે વોટ્સઅપમાં કોઈને વોઇસ મેસેજ કરો છો ત્યારે તમે ફિંગર પ્રેસ કરીને જે બોલો છો તે તમે એને મોકલી શકો છો. પરંતુ આ ફિંગર જ્યારે આપણે હટાવી લઈએ ત્યારે તરત ડાયરેક્ટ એને મેસેજ વયો જાય છે અને આપને જાણવા નથી મળતું કે શું બોલ્યો, કેવી રીતે બોલ્યો, શું ખોટું હતું, શું સાચું હતું. તે રેફર પણ કરવા નથી દેતું, તે હવે તમને રેફર કરવા દેશે. તેની ટ્રીક હવે હું લઈને આપની સમક્ષ આવી ગયો છું મિત્રો. ત્યારે તે ટ્રીક બહુ ખૂબ જ કામ લાગશે, કારણ કે કોઈકને ખોટા મેસેજ થઈ ગયો હોય તો સાચા કેવી રીતે કરવા અને શું ડિલીટ કરવું, કેવી રીતે કરવું, તે આ ટ્રીકથી તમને વોઇસ મેસેજ કેવી રીતે સેન્ડ કરવું તે હું તમને પ્રેક્ટિકલ પણ બતાવીશ. ત્યારબાદની ટ્રીક છે ફિંગર લોકથી તમે વોટ્સઅપ ખોલી શકશો અને તે પણ નવા રંગરૂપ સાથે અને ડાર્ક મોડ પણ આવી ગયું છે મિત્રો. તો હવે હું તમને આમાં જણાવી દઈશ કે આ બે ટ્રીક જણાવીશ કે વોઇસ મેસેજ કેવી રીતે તમે રેફર કરીને સેન્ડ કરી શકો અને આ ફિંગર લોકથી કેવી રીતે તમે વોટ્સઅપ ઓપન કરી શકો એ પણ કોઈ એપ્લિકેશન વગર. તો હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું કે કેવી રીતે આ બંને ટ્રીક કામ કરે છે મિત્રો. તો આ વિડીયો પૂરો જુઓ, છેલ્લે સુધી જુઓ અને અમારી ચેનલ ટેક ડીએસ અને સબસ્ક્રાઇબ કરો. તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઘરમાં જ રહેજો. તો ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ મિત્રો. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારું વોટ્સઅપ ઓપન કરવાનું છે અને વોટ્સઅપ ઓપન કર્યા બાદ તમને ઉપર જે ત્રણ ડોટ દેખાય છે ત્યાં ક્લિક કરવાનું. એમાં સેટિંગમાં જવાનું છે. ત્યાં પહેલું ઓપ્શન છે એકાઉન્ટ, તેમાં જવાનું છે. તેમાં પ્રાઇવસી, પહેલું ઓપ્શન પ્રાઇવસી, એમાં જવાનું છે. અને તેમાં સૌથી છેલ્લે એટલે કે લાસ્ટમાં ફિંગર લોક ડિસેબલ છે તે તમે અહીંથી ઓન કરશો એટલે ઓન થઈ જશે મિત્રો. હવે જો તમને અનલોક વિથ ફિંગર એટલે કન્ફર્મ ફિંગર લેવાનું કીધું. હવે ત્રણ ઓપ્શન આવે છે, એમાં ઇમિડિયેટલી આફ્ટર 1 મિનિટ કે આફ્ટર 30 મિનિટ. તો આપણે હવે 1 મિનિટે નથી રાખવું, ઇમિડિયેટલી રાખવું છે એટલે આપને ખબર પડે કે ઇમિડિયેટલી બરોબર થાય છે કે નથી થતું મિત્રો. તો હવે આપણે તેનું સેટિંગ કરી લઈએ. તેમાં ફિંગર લોકમાં જો 1 મિનિટ છે, હવે ત્યાં આપણે ઇમિડિયેટલી કરી નાખશું એટલે કે ઇમિડિયેટલી તરત જ. ત્યારબાદ આપણે ચેક કર્યું તો તરત જ જો ફિંગર સેન્સર કામ કરવા લાગ્યું છે મિત્રો. હવે ત્યારબાદ હવે આપણે ફરીથી ચેક કરીએ કે એ ઇમિડિયેટલી તરત જ બરોબર કામ કરે છે ને. જો આ ફિંગર જોયું તમે, ફિંગર જેવું સેન્સર ટચ કરીએ ફિંગરપ્રિન્ટ એટલે ઓપન થઈ જશે મિત્રો. હવે ત્યાર પછીની જે નવી ટ્રીક એટલે કે બીજી ટ્રીક હું તમને બતાવવાનો તો તે આ કંઈક છે એટલે કે વોઇસની છે. જો તમે વોઇસ મેસેજ ગમે ત્યારે મોકલવા જાઓ ત્યારે પ્રેસ કરીને તમે પ્રેસ એટલે કે ફિંગર તમે અડાડીને જે બોલો વોઇસ તે સંભળાય. હવે તે લઈ લીધું ત્યારબાદ એ તરત જ મેસેજ વયો ગયો મિત્રો, તે મેસેજ તરત સેન્ડ થઈ જશે. હવે તેને રોકવું હોય તો કેવી રીતે રોકવાનું? આ કીબોર્ડ ખોલી રાખવાનું અને વા પ્રેસ કરી રાખવાનું, આપણે જે બોલવું હોય તે બોલી લેવાનું એટલે કે વોઇસ દઈ દેવાનું. ત્યારબાદ જે વચ્ચેની જે કી છે, વચ્ચે જે આપણે વચ્ચે જો દબાવ્યું એટલે મેઇન સ્ક્રીન ઉપર આવી જાય તે દબાવવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો તમને હજુ પણ હવે પાછું બીજી વાર ટ્રાય કરી લઈએ. હવે ત્યાં આપણે પહેલાં એ ફિંગર અડાડવાની વોઇસમાં અડાડી અને આપણે બોલ્યા જે બોલવું હતું તે. હવે આપણે વચ્ચેની જે દબાવી દીધી એટલે કે બહાર આવી ગયા. જો પડી છે અહીંયા વોઇસ મેસેજ ત્યાં જ પડ્યો છે. હવે તેને ડિલીટ પણ કરી શકશો, અપડેટ પણ કરી શકશો અને જાણી પણ શકશો કે શું તમે બોલ્યા છો તે. તો આ હતી ને મજાની ટ્રીક મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેના માટે લાઇક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.